સુરતના ઉધનાજીરો રોડ પર આવેલા શ્રી જલારામ બાપાના મંદિર દ્વારા રોજ જરૂરિયાતમંદ લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કોરોના વાયરસની મહામારી બીમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી છે, ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન પછી 3 મે સુધીની કરી દેતા શ્રમિક લોકો અને શ્રમજીવીઓ પર ભારે ચિંતામાં આવી ગયા હતા। સુરતના ઉધનાજીરો રોડ પર આવેલા શ્રી જલારામ બાપાના મંદિર દ્વારા રોજ જરૂરિયાતમંદ લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। અહીં જરૂરિયાતમંદ લોકો પોતાના ઘરેથી વાસણ લઈને આવે છે અને પોતાના પરિવારમાં જેટલા લોકો હોય તેટલા લોકોનું ભોજન શ્રી જલારામ મંદિર દ્વારા પૂરું પાડવામાં આવે છે। દેશને આવી સેવાભાવી સંસ્થાને દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સલામ છે। મારું નામ કિશોરભાઈ મંગલજીભાઈ ભજીયાલા, ઉધના ગામમાં રહું છું વર્ષોથી। આ જલારામ મંદિરની સ્થાપનાને 16 વર્ષ પૂરા થઈને 17મું વર્ષ ચાલે છે। 3 મોટા ઉત્સવો જોઈએ, રામનવમી, હનુમાન જયંતિ અને જલારામ જયંતિ, ત્યારે હજારો માણસો અહીંયા દર્શન પ્રસાદનો લાભ લે છે। અને જ્યારથી મંદિરની સ્થાપના થઈ ત્યારથી દર ગુરુવાર અને રવિવારે સાંજે બ્રહ્મભોજન એટલે કે નાના બાળકોને, 12 વર્ષથી નીચેના બાળકોને ભોજન કરાવીએ છીએ। અને લોકડાઉન જ્યારથી થયું ત્યારથી અહીંયાની પબ્લિકની જે પોઝિશન જોઈ અને અમારા મંદિરના મહારાજે જે અમને રિપોર્ટ આપ્યો એ પ્રમાણે અમે નક્કી કર્યું કે ભાઈ આપણે ગરીબોને જમાડવા જોઈએ। ત્યારથી અહીંયા રસોડું ચાલુ છે। માણસ વાસણ લઈને આવીને એમ કહે કે મારા ઘરમાં 5 જણા છે એટલે 5 જણાનું આપવાનું, માણસ એમ કહે કે 10 જણા છે તો 10 જણાનું આપવાનું, એને પેટ પૂરતું ભોજન આપવાનો પ્રયત્ન કરીએ છીએ। આ જલારામ બાપાનો પ્રસાદ છે, આમાં કોઈ ભીખ નથી કે કોઈ કોઈ પર મહેરબાની નથી, આ ફક્ત જલારામ બાપાનો પ્રસાદ છે। જય જલારામ, જય જલારામ, જય જલારામ। હું જિજ્ઞેશ કિશોરભાઈ ભજીયાવાળા છું। શ્રી જલારામ મંદિર સરદાર પટેલ રોડ નંબર 1 ઉધના રેલવે સ્ટેશનની પાસે ઉધના ઉદ્યોગનગર ઉધના સુરત ખાતેથી બોલી રહ્યો છું। આ જલારામ બાપાનું મંદિર અને ગરીબ માણસો માટે વાડી છેલ્લા 16 વર્ષથી બનાવવામાં આવી છે અને આ 17મું વર્ષ છે જલારામ બાપાના મંદિરને। અહીંયા દર ગુરુવાર અને રવિવાર નાના બાળકોને હંમેશા જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી ભોજન આપવામાં આવે છે। અહીંયા જ્યારથી મંદિરની શરૂઆત થઈ ત્યારથી અખંડ દીવો અહીંયા પ્રજ્વલિત છે અને જલારામ બાપાની ખૂબ મહેરબાની અને અખૂટ આશીર્વાદો જે અમારી સાથે છે। તો અમારો પરિવાર આ જ્યારથી લોકડાઉન ડિક્લેર થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી દરરોજ ઓછામાં ઓછા 2-3 હજાર માણસોને સવાર અને સાંજ જમવાનું પૂરું પાડી રહ્યું છે અને જમવાનું પણ અલગ અલગ બનાવી રહ્યા છે। અને જો એ લોકો આવીને એમ કહી જાય કે ભાઈ આજે ખીચડીને બદલે મસાલા ભાત બનાવજો તો એ પણ બનાવીએ છીએ। એ લોકો એમ કહે કે ભાઈ દાળ ભાતને બદલે દાળ શાક બનાવજો તો પણ અમે એ ધ્યાન રાખીએ છીએ। અને જે પણ વ્યક્તિ આવે તો અમે એવું કહીએ છીએ કે ભાઈ પરિવારમાંથી એક જ સભ્ય જો અહીંયા આવશે તો પણ ચાલશે, એ પરિવારમાં 5 સભ્ય હોય, 10 સભ્ય હોય, જેટલા સભ્ય હોય એને એટલું જમવાનું લઈ જવાનું અને અહીંયા ખોટી લાંબી ભીડો ન થાય। છતાં પણ અહીંયા ખૂબ લાંબી સંખ્યામાં ભાવિક ભક્તો પધારે છે અને આ પ્રસાદ છે, આ કોઈ મદદ નથી, આ જલારામ બાપાનો પ્રસાદ છે જે જલારામ બાપાએ કીધું છે ને અમે બધા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પછી પણ અમારાથી કોઈ આમાં ભૂલચૂક રહી જતી હોય તો જલારામ બાપા અમને માફ કરે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમને શ્રી જલારામ મંદિર ઉધના 1 સરદાર પટેલ રોડ નંબર 1 ખાતે આ સેવા કરવા માટે પાસ આપવામાં આવ્યા છે, જે પાસની રૂએ અહીંયા કોર્પોરેશન જ્યારે પોતે ખીચડી વેચતું હતું તો એ બંધ કરીને એમણે આ જવાબદારી અમને આપી છે અને કોર્પોરેશન સાથેના સંકલનમાં રહીને અને આરએસએસની વનવાસી શાખા જે લોકો કીટ વહેંચણી કરે છે તો એમને પણ કીટમાં અમે અમારાથી જે થયો તે નિત્ય સહયોગ આપ્યો છે અને તેઓ પણ અમને હંમેશા માર્ગદર્શન આપતા રહે છે। જે ગોપાલભાઈ ગોસ્વામી કરીને મારા મિત્ર છે અને યુવરાજભાઈ છે, એવી જ રીતે આરએસએસના ઘણા બધા સંઘ સંચાલકો પ્રચારકો છે જેઓની સલાહ અને સૂચના મુજબ અમે વધારે વધારે સારું કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રમાણે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કહ્યું છે તે પ્રમાણે આપ બહાર જોઈ શકો છો કે 2 લાઇન લાગી છે અને એમાં કોર્પોરેશને બનાવેલા સર્કલની અંદર જ પબ્લિક ઊભી છે, એટલે સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે, અહીંયા હાઇજીનનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે। અહીંયા જે જમવાનું બનાવવામાં આવે છે તેમાં જલારામ મંદિર ઉધનામાં સેવા કરનાર અમારા મહારાજ શ્રી, એમના પત્ની, અહીંયા આવતા ભાવિક ભક્તો અને જે લોકો અહીંયા જમવા આવે છે એમાંથી પણ 1-2 વ્યક્તિઓ અહીંયા સેવામાં અમને સાથ સહકાર આપે છે। આપ સર્વે હંમેશા સુરતની જનતાએ દરેકે દરેક મુશ્કેલીને હિંમત અને ખમીરથી દૂર કરી છે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જલારામ બાપાના આશીર્વાદથી આપણે આ કોરોના નામની મહામારીને પણ દૂર કરી શકશું, એમાંથી જીતી શકશું અને શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને પૂરી કેન્દ્રની સરકાર, આપણી વિજયભાઈ રૂપાણીની, ભાજપની, ગુજરાતની સરકાર બધા મળીને સઘન પ્રયત્નો કરી રહી છે। અને આ સમયે મારે સ્પેશિયલ ઉલ્લેખ જે કરવો છે અને ખૂબ વંદન કરવા છે તે પોલીસ ખાતું,
આપણા ડૉક્ટરો જે આજની તારીખમાં ભગવાન રૂપ છે, આપણો નર્સિંગ સ્ટાફ, આપણા પ્રેસવાળા અને આપણા જેટલા પણ ફ્રન્ટલાઈન વર્કરો છે, સાફ સફાઈવાળા, અને જો કોઈનું નામ લેવાનું રહી જતું હોય તો જલારામ બાપા મને માફ કરે, પરંતુ મારે એમ કહેવું છે કે કોટી કોટી વંદન, અને દરેકમાં જાણે જલારામ બાપા પોતે આવી ગયા છે અને જલારામ બાપા પોતે એને બધાને સાથ સહકાર આપતા હોય. પોલીસ ખાતામાં તો મેં દરેક મોટા ઓફિસરોની સાથે ફોન પર વાત કરી છે, એમ જ કીધું છે કે તમે બધા પણ ભગવાન રૂપ છો, કારણ કે આજે પોલીસનું કામ છે કે પોલીસ જમાડે, પોલીસનું કામ છે કે પોલીસ લોકોના દુઃખ જુએ, પોલીસનું કામ છે કે એના આંસુ રોકે, પરંતુ એ કામ પણ પોલીસ ખાતું કરી રહ્યું છે અને નર્સિંગ ખાતું જમાડવાનું કામ કરે છે. પોલીસમાં કેટલા એવા મિત્રો છે કે જેમના કોઈ સગાવાળા ઓફ થઈ ગયા હોય તો પણ ત્યાં જતા નથી, કોઈને ત્યાં પુત્રીનો જન્મ થયો તો પણ ત્યાં જતા નથી, પરંતુ દરેકે દરેકની સેવા માટે અડગ છે. તો મારે સુરતની જનતાને એટલી જ પ્રાર્થના કરવાની કે આપ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, હજુ કોરોના પૂરો થયો નથી, આ મહામારી દિવસે ને દિવસે વધી રહી છે, તો હું તમને એક જ રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ ભૂખ્યું નથી રહેવાનું, કોઈએ ક્યાંય જવાની જલ્દબાજી કરવાની જરૂર નથી, ફક્ત આપ જ્યાં છો ત્યાં રહો. આપની પાસે ઘણા બધા નંબરો છે, ઘણી બધી સેવાઓ છે, અને કોઈ પણ જગ્યાએ સેવાની હજુ જરૂર પડતી હોય તો આપ શ્રી અમને જણાવજો, અમે એ એરિયાના જે પણ વ્યક્તિઓ છે તે વિશે આપને જણાવશું. પરંતુ મારું એટલું જ કહેવું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, ઘરમાં રહો, બિનજરૂરી કામ માટે બહાર ન નીકળો. અમારે તો નીકળવું પડે છે, અમારી મજબૂરી છે, કારણ કે અમારે આ સેવા અમે માથે લીધી છે, અને જલારામ બાપાના મંદિરમાં જો જમાડવાનું કામ ન થાય તો જલારામ બાપા અમારા પર નારાજ થાય. જલારામ બાપાનો મૂળભૂત મંત્ર જે હતો કે લોકોની આંતરડી ઠારો, અને એ આંતરડીના આશીર્વાદથી જ અમારો પરિવાર આજે જ્યાં પણ કંઈ છે અને જે પણ બચેલો છે, જે પણ તકલીફોમાંથી બહાર આવ્યો છે, તો એ જલારામ બાપાના આશીર્વાદ છે. ને હું બધાને એટલું જ કહું છું કે કોરોનાથી આપણે લડી શકશું. મારું નામ દિલીપભાઈ વૈષ્ણવ, શ્રી જલારામ મંદિરનો પૂજારી છું, ને જ્યારથી આ લોકડાઉન થયો છે ત્યારથી શ્રી જલારામ મંદિરમાં દરરોજ બપોરે આપણે ખીચડી ને શાક, દાળ ને ભાત નો પ્રસાદ દરરોજ વિતરણ કરીએ છીએ. શ્રી જલારામ બાપાની પ્રેરણા દ્વારા આ સેવા યજ્ઞ આપણે આ જલારામ મંદિરમાં કરી રહ્યા છે, ને બધા જરૂરિયાતમંદ જે લોકો છે એનો લાભ લેવા માટે અહીંયા આવે છે, ને જે પણ ભૂખ્યા લોકો છે એ પણ આ પરિસ્થિતિમાં આ પ્રસાદનો લાભ લેવા માટે અહીંયા જલારામ મંદિરમાં આવે છે ને શિસ્તનો પાલન કરે છે. જય જલારામ, જય જલારામ, જય જલારામ. શાંતાભાઈ, ક્યાં પ્રોબ્લેમ હો રહી હૈ? ખાને પીને કો કુછ મી દે નહીં રહે હમારે મોહલ્લે મેં, સબ બચ્ચે ભૂખે મર રહે ઇધર. તો આપ અભી કહાં આયે હો? જલારામ બાબા કે મંદિર કે પાસ કા ખાના લેકે ખા રહે. અરે દોરી ટાઈમ આપ કિધર કિધર ગયા થે? હમ પોલીસ ચોકી મેં ગયા થે, જીવન ઓફિસ મેં ગયા થે, અને એ કોઈ મહિલા મંડી નહીં હે, આંગણવાડી મેં ગયા થે. ઓ લોક નહીં બોલે હમારે કો આકાલ દિયા. હમ મંદિર સે ખારે નેતા ક્યા બોલ રહે? ક્યા કે નેતા કુછ નહીં બોલ રહે હમારે કો, જાઓ ઉધર બોલે હમારે કો ખાને પુને તુમારે કો કાસે દેગે. રાધેશ્યામ શુક્લાલ બોલે હમારે કે ઘર મેં દાના નહીં હે તો તુમારે કો પૈસા ક્યા દેવ? મારું નામ પુષ્પાબેન, પુષ્પા વિજય શિંદે, વલ્લભનગર થી બોલું મેં. અહીંયા જલારામ બાપાનું મંદિર છે, જ્યારેથી લોકડાઉન થયેલું છે અહીંયાથી અમે સેવા મળતા હશે, સવારની સાંજ અમે લોકોને ખાવાનું મળતું છે, બહુ તકલીફ ચાલે છે. બીજું સેવા તો જ્યારથી લોકડાઉન થઈ ગયા ત્યારથી અમને સેવા મળતા છે અહીંયા બાપાનું મંદિરથી. વલ્લભનગરમાં રહીએ છીએ અમે લોકો, એક નંબર રોડ નંબર એક પર. બહુ મુસીબત પડેલી છે અમને તો, કહેવાની તો વાત જ નથી એટલી મુસીબત છે.